નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં આજનો લેક્ચર આપણે એક નવું ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ આજના લેક્ચરની અંદર મતલબ આજનો લેક્ચર આપણો નવા ચેપ્ટરનો ફર્સ્ટ લેક્ચર હશે પહેલાં આપણે તમને પાછળના લેક્ચર વિશે વાત કરીએ કે ભાઈ આની પહેલાં મતલબ આની પહેલાંના દિવસે આપણે જે લેક્ચર જોયું એની અંદર આપણે ખૂબ જ અગત્યનું જાણકારી માટેની વાત કરીએ તો પણ નોલેજ વાઈઝ ખૂબ જ અગત્યનું એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી માર્કના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો પણ ખૂબ જ અગત્યનું એવું એક ચેપ્ટર માનવ પ્રજનન પૂરું કરી ગયા એને સંલગ્ન જ બીજું એક ચેપ્ટર આજથી આપણે શરૂ કરવાના છીએ જે ચેપ્ટર છે પ્રાજનનિક સ્વાસ્થ્ય ધોરણ બારનું સિલેબસનું ધોરણ બાર એનસીઆરટી સિલેબસનું ચોથું ચેપ્ટર છે કે જેની અંદર આપણે આગળના ચેપ્ટરમાં જે પ્રજનન તંત્ર પ્રજનન તંત્રના વિવિધ અંગો એની ક્રિયાવિધિ એના વિશે વાત કરી એ તમામ ક્રિયાવિધિ સામાન્ય એની જાળવણી એ બધી બાબતો વિશે એની અંદર થતી અનિયમિતતાઓ એ બધી જ બાબતો વિશે આ ચેપ્ટર જે આજથી આપણે શરૂ કરવાના છીએ એની અંદર આપણે વાત કરીશું બીજું એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી માર્કના પોઈન્ટ ઓફ વ્યૂથી થોડીક આ ચેપ્ટરનો આજે પહેલો લેક્ચર છે એટલે થોડીક માહિતી આપીશ તમને કે ભાઈ માર્કના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરમાંથી નીટ એક્ઝામની અંદર ફરજિયાત બે ક્વેશ્ચન તો પૂછાય જ છે છેલ્લા ત્રણ ચાર વર્ષના તમે પેપર જોઈ શકો છો જેની અંદર આ ચેપ્ટરમાંથી ફરજિયાત બે ક્વેશ્ચન પૂછાય છે મતલબ આની પહેલાંનું ચેપ્ટર માનવ પ્રજનન અને આ ચેપ્ટર બંને ભેગા થઈ અને સાતથી આઠ ક્વેશ્ચન છથી સાત ક્વેશ્ચન સાતથી આઠ ક્વેશ્ચન છે એ માત્ર આ બે ચેપ્ટરમાંથી પૂછાવાના છે મતલબ માર્ક પોઈન્ટ ઓફ વ્યૂથી આ બંને ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બીજી ઇમ્પોર્ટન્ટ એક વાત આ ચેપ્ટર માટે યાદ રાખવાની છે કે ભાઈ ગયા ચેપ્ટરમાં ઘણી બધી વખત આપણે એનસીઆરટીથી ઠેકડો મારીને બહાર નીકળી જતા હતા ઘણું બધું બહારથી ભણી આવતા હતા જે જરૂરી હતું પણ આ ચેપ્ટર સંદર્ભે એવું કંઈ નથી આ ચેપ્ટરમાં આપણે કમ્પ્લીટલી એ સો ટકા એનસીઆરટીમાં જ રહેવાનું છે એનસીઆરટીના એક એક મુદ્દાને વ્યવસ્થિત રીતે જોવાનો છે સમજવાનો છે કારણ એક્ઝામિનર આ ચેપ્ટરમાં આ આવા ચેપ્ટરની આમ તો આ ચેપ્ટરની હું તમને વાત કરું તો આમાં એનસીઆરટી બહાર જઈ અને ક્વેશ્ચન પૂછતા નથી ઓકે ચાલો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ વચ્ચે જરૂરિયાત લાગશે ત્યાં થોડીક બીજી વાત આપણે કરશું પણ અત્યારે આપણે ચાલો લેક્ચરની શરૂઆત કરીએ ચેપ્ટરની શરૂઆત કરીએ તો પ્રાજનનિક સ્વાસ્થ્યનો આજનો પહેલો લેક્ચર આપણે શરૂ કરીએ છીએ ચાલો સૌથી પહેલાં જોઈએ આજના ચેપ્ટરમાં આપણે શું વાત કરવાની છે તો આજના ચેપ્ટરની શરૂઆતમાં જ મેં એક સ્લાઇડ આખો એક ચાર્ટ છે એ તમારી સામે મૂક્યો છે બરાબર આ ચાર્ટ છે એની અંદર આ જે ચેપ્ટર આપણે આખું જોવાના છે એની અંદર જે જે બાબતો વિશે આપણે અભ્યાસ કરવાના છે એની તમામ બાબતો આવી ગઈ છે ચાલો કઈ કઈ બાબતો છે ચાર્ટ છે એ ઇંગ્લિશમાં છે આપણે તમને થોડું એનું ગુજરાતી અહીંયા કરી દેતા જશું બાકી અહીંયા જેટલા મોટા ભાગના નામ જે ઇંગ્લિશમાં લખેલા છે એ એક્ઝામની અંદર પણ ઇંગ્લિશમાં જ પૂછાવાના છે એટલે આપણે એ સંદર્ભમાં એને યાદ રાખવા જરૂરી છે ચલો વાત કરીએ તો સૌથી પહેલાં જુઓ સેન્ટર આપણું જે ચેપ્ટર છે એ હ્યુમન રિપ્રોડક્ટિવ હેલ્થ માનવ પ્રાજનનિક સ્વાસ્થ્ય જેની અંદર બે બાજુ અહીંયા આ તરફ તમે જોઈ શકો છો આ તરફ અને એક આ તરફ તમે જોઈ શકો છો બંને તરફે આ બાજુએ શું આપ્યું છે કોન્ટ્રાસેપ્ટિવ્સ કોન્ટ્રાસેપ્ટિવ્સનો અર્થ શું થાય કોન્ટ્રાસેપ્ટિવનો અર્થ થાય ગર્ભનિરોધન બરાબર જે પ્રાજનનિક સ્વાસ્થ્ય આપણું જે ચેપ્ટર છે એનો એક અગત્યનો મુદ્દો છે બરાબર ગર્ભનિરોધન કઈ કઈ પદ્ધતિથી થઈ શકે તો ભાઈ વાઢકા પદ્ધતિ સર્જિકલ એટલે કે ઓપરેશન મેથડથી થઈ શકે વિવિધ પ્રકારની ગોળીઓ દવાઓનો ઉપયોગ કરી અને તમે ગર્ભનિરોધન છે એ કરી શકો છો આઈયુડીએસ ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇઝિસ આઈયુડીએસનું પૂરું નામ યાદ રાખવાનું છે પહેલાં જ કહી દઉં આઈ એમ ઇન્ટ્રા આઈ યુડીએસ ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇઝીસ ઉપાયો ગુજરાતીમાં ગર્ભાશયના ઉપાયો ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇઝીસ બરાબર પછી બે વિવિધ પ્રકારની અવરોધન પદ્ધતિઓ એટલે કે બેરિયર્સ અને કુદરતી અવરોધન પદ્ધતિ એટલે કે નેચરલ મેથડ્સ તો આટલી પદ્ધતિ દ્વારા ગર્ભ અવરોધન થઈ શકે છે એના સંદર્ભ આપણે ચેપ્ટરમાં આગળ વાત કરવાના છીએ બીજું જુઓ આ બાજુએ તમને એસટીડી લખી દીધું છે એસટી નું ફૂલ ફોર્મ થાય છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીઝ એટલે તો કે જાતીય સંક્રમણ પામતા રોગો એવા રોગો કે જે જાતીય સમાગમ દરમિયાન એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે અથવા તો સ્ત્રીમાંથી પુરુષમાં કે પુરુષમાંથી સ્ત્રીની અંદર ફેલાય છે એવા રોગોને જાતીય સંક્રમિત રોગો કહેવાય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ કહેવાય તો એના વિશે આપણે વાત કરવાના છીએ નીચે તમે જોશો તો લખી દીધું છે એમટીપી નીચે લખેલું છે એમટીપી તો એના સંદર્ભ આપણે વાત કરવાના છીએ એમટીપીનું પૂરું નામ થશે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી એટલે કે કૃત્રિમ ગર્ભપાત ઘણી વખત જે લગ્નગ્રંથિથી જોડાયેલ દંપતી છે એની અંદર અનસેફ સેક્સના કારણે અથવા તો કોઈ બીજા કારણસર કે એણે કોઈ અવરોધન પદ્ધતિનો ઉપયોગ કર્યો છે છતાં એ અવરોધન પદ્ધતિ ફેલ થવાના કારણ સ્વરૂપ માતાએ ગર્ભધારણ કરેલો છે તો એવી જોગવાઈ છે કે ભાઈ એ ડૉક્ટરની સલાહ દ્વારા અથવા તો ડૉક્ટરની મદદ વડે કૃત્રિમ ગર્ભપાત કરાવી શકે છે તો એના વિશે વાત કરવાના છે એના માટે ખૂબ જ કડક કાયદાઓ છે કઈ રીતે એ કરાવી શકાય કયા સમય સુધી કરાવી શકાય કેટલા સમય પછી ન કરાવી શકાય એ તમામ બાબતો વિશે આપણે ચર્ચા કરીશું આ બાજુ એ લીખ્યું છે એ આર ટી એ આર ટીનો અર્થ થાય એસોસિએટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ એસોસિએટેડ રીપ્રોડક્ટિવ ટેકનોલોજીસ એવી પદ્ધતિ કે જેને સહાયક પ્રજનન પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે મતલબ તો ભાઈ નોર્મલ પ્રજનન પદ્ધતિ શું છે તો કે ભાઈ નર પ્રાણી છે એ પોતાના સહાયક પ્રજનન અંગ તરીકે શિશ્નની મદદ વડે નર પ્રજનન કોષોને ઇન્સેમિનેશનની પ્રક્રિયા દ્વારા માદવ તંત્રમાં દાખલ કરે પછી સ્પમ છે એ વહન પામી અને અંડકોષ સુધી પહોંચે ત્યાં એનું ફલન થાય એ બધું આપણે ગયા ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે એક નોર્મલ પ્રોસિજર છે પણ ઘણી વખત એવું થાય કે ભાઈ નરના જે પ્રજનન કોષો છે એ પોતાની પ્રજનન ક્ષમતા ગુમાવી બેઠા હોય અથવા તો નર છે એ પૂરતા પ્રમાણમાં નર પ્રજનન કોષો ઉત્પન્ન નથી કરી શકતું અથવા તો એની ચલિતતા પૂરેપૂરી નથી અથવા કોઈ કારણસર માતા છે એ ગર્ભધારણ નથી કરી શકતી તો આવા કિસ્સાઓમાં જ્યારે લગ્નગ્રંથિથી જોડાયેલ દંપતી છે એ ગર્ભધારણ નથી કરી શકતી તો એ આ પ્રકારની સહાયક પ્રજનન પદ્ધતિ જેમ કે ઇન્વેટ્રો ફર્ટિલાઇઝેશન જેની અંદર લેબોરેટરીની અંદર ગર્ભ તૈયાર કરવામાં આવે અને પછી એને માતાના ગર્ભાશયની અંદર સ્થાપન કરવામાં આવે પછી આપણે કહી શકીએ જો અહીંયા અગત્યની પદ્ધતિઓ વિશે આપણે તમને વાત કરીશું અહીંયા તમે જુઓ ઝાયગોટ ઇન્ટ્રાફિલોપિયન ટ્રાન્સફર છે જેની અંદર ઝાયગોટ એટલે યુગ્મન જ તૈયાર કરવામાં આવે લેબોરેટરીની અંદર અને પછી એને માતાની અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે ગેમેટ ઇન્ટ્રોફિલોપિયન ટ્રાન્સફર જીઆઈએફટી એની અંદર નરના પ્રજનન કોષો અને માદાના પ્રજનન કોષોને ગ્રહણ કરી અને એને માદા પ્રજનન તંત્રમાં અંડવાહિનીની અંદર દાખલ કરવામાં આવે તો એને ગેમેટ ઇન્ટ્રાફિલોપિયન ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે પછી લખ્યું છે આઈસીએસટી તો ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન જેને કહી શકીએ આપણે તો આ બધા જ પ્રકારની હજી બીજી આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન આ બધા પ્રકારની પદ્ધતિઓ છે કે જેના વિશે આગળ ચેપ્ટરની અંદર આપણે વાત કરવાના છીએ તો અહીંયા મેં તમને ચેપ્ટરની શરૂઆતમાં એક ઓવરઓલ વ્યૂ આપ્યો કે ભાઈ ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ બાબતો છે જો મુખ્ય બે બાબતો છે આમ તો ચાર મુખ્ય બાબતો છે એક તમે જાતીય સંક્રમિત રોગો ભણવાના છો એક ગર્ભ અવરોધનની પદ્ધતિઓ ભણવાના છો એક સહાયક પ્રજનન પદ્ધતિઓ ભણવાના છો અને એક કૃત્રિમ ગર્ભપાત ભણવાના છો આ મેઇન બાબતો તમે આ ચેપ્ટરની અંદર હ્યુમન રિપ્રોડક્ટિવ હેલ્થ અથવા તો પ્રાજન માનવ પ્રાજનનિક સ્વાસ્થ્ય આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાના છો આગળ વાત કરીએ તો બીજી આ ચેપ્ટરની અંદર પ્રાજનનિક સ્વાસ્થ્યની જાળવણી માટે અત્યાર સુધીમાં શું શું કરવામાં આવેલું છે અને શું કામ અગત્યનું છે થોડીક એના સંદર્ભની વાત કરી લઈએ પછી એનસીઆરટી પર જઈએ પહેલાં હું તમને થોડુંક આપણે કહીએ ને કે ભાઈ ફંડામેન્ટલ એક બેઝ આપણે ચેપ્ટરનો બાંધીએ છીએ એક બે ચેપ્ટરની અંદર તમે આગળ શું શું ભણવા જઈ રહ્યા છો જેનાથી આપણને પહેલેથી થોડી ઘણી માહિતી ખબર પડી જાય ને આપણે ચેપ્ટરની કોઈપણની શરૂઆત કરીએ ને એટલે થોડીક ક્યુરિયોસિટી હોય આપણી અંદર કે ભાઈ શું શું ભણવાનું હશે આ ચેપ્ટરની અંદર તો એ જે બેઝિક માહિતી છે ફંડામેન્ટ છે કે ભાઈ આ ચેપ્ટરની અંદર આગળ આપણે શું શું ભણવાના છો એ પહેલાં જ હું તમને થોડીક ક્લિયર કરાવી દઉં ભાઈ આ ચેપ્ટર આપણા માટે અગત્યનું છે જેની અંદર આપણે આટલી આટલી બાબતોનો અભ્યાસ કરવાના છીએ ઓકે તો જુઓ જે તે સમયે મતલબ આઝાદી સમયે આપણા દેશની આપણે પ્રાજનિક સ્વાસ્થ્ય સંદર્ભે આપણા દેશની આપણે મુખ્યત્વે વાત કરીશું તો જે તે સમયે આપણે માનો કે આઝાદ થયા એ સમયે આપણા દેશની અંદર જે પરિસ્થિતિ હતી મતલબ પ્રાજનનિક સ્વાસ્થ્યનું જે લેવલ હતું એ ખૂબ નીચું હતું અને પ્રાજનનિક સ્વાસ્થ્યની જાળવણી અથવા તો એના એના સંદર્ભની લોકોની અંદર જાગૃતતા ઓછી હોવાના પરિણામ સ્વરૂપે તો ઘણી બધી મુશ્કેલીઓ છે એ સર્જાતી હતી પછી પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર સુધારો કરવા માટે પ્રાજનનિક સ્વાસ્થ્યનું સ્તર છે અને ઊંચું લાવવા માટે ગવર્મેન્ટે આઝાદી પછી વિવિધ પ્રકારની પોલિસીઓ કાર્યક્રમો છે એ શરૂ કર્યા જે કાર્યક્રમો અંતર્ગત લોકોની અંદર પ્રાજનનિક સ્વાસ્થ્યની જાળવણીની અગત્યતા પ્રાજનનિક સ્વાસ્થ્ય શું કામ અગત્યનું છે પ્રાજનનિક સ્વાસ્થ્યની જાળવણી શું કામ કરવી જોઈએ કઈ રીતે કરી શકાય આ બધી બાબતો સંદર્ભે લોકોની અંદર જાગૃતતા લાવવાના પ્રયત્નથી આવા કાર્યક્રમો છે એ શરૂ કરવામાં આવ્યા અને એના પરિણામ સ્વરૂપે આઝાદી પછી ધીમે 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 ભારતનું પ્રાજનનિક સ્વાસ્થ્યનું સ્તર આપણે દેશ લેવલે વાત કરીએ છીએ તો પ્રાજનનિક સ્વાસ્થ્યના સ્તરમાં ખૂબ જ સુધારો આવ્યો માનો હું તમને એક એક્ઝામ્પલ આપું તો પહેલાંના સમયની અંદર જ્યારે કોઈ માતા ગર્ભવતી છે અને બાળકને જન્મ આપે છે તો એ સમયે જન્મતા બાળક અને જે બાળકને જન્મ આપતી માતા છે એ બંનેના જીવનું જોખમ હતું જેને આપણે મેટર્નલ મોર્ટાલિટી રેટ કહીએ અથવા ઇન્ફેક્ટ મોર્ટાલિટી રેટ તરીકે ઓળખીએ મતલબ જ્યારે કોઈ માતા છે એ ગર્ભધારણ કરે છે અને એ જ્યારે બાળકને જન્મ આપે છે પ્રસૃતિની ક્રિયા થાય છે તો બાળકના જન્મની ક્રિયા દરમિયાન બાળકના મૃત્યુ થવાની સંભાવનાએ પહેલાં ખૂબ વધારે હતી માતાનું મૃત્યુ થવાની સંભાવનાએ ખૂબ વધારે હતી તો જેવી લોકોની અંદર મતલબ પહેલાં શું કરતા તો કે ભાઈ પહેલાં એટલી બધી સારી મેડિકલ ફેસિલિટીઝ નહોતી બીજું લોકોની અંદર દવાખાને કે મેડિકલ ફેસિલિટી સુધી પહોંચવા માટે જાગૃતતા નહોતી નોર્મલી પહેલાં ડિલેવરી કોણ કરાવતું હતું કે ભાઈ આપણે જેને આયા તાઇક તરીકે ઓળખીએ તો એવી અનુભવી સ્ત્રીઓ છે એ ઘરે જ ડિલિવરી કરાવતી જેના કારણે ઘણી વખત કોઈ મેડિકલ કોમ્પ્લિકેશન થાય તો તાત્કાલિક માતાને કે બાળકને સારવાર ન આપી શકાય એના કારણે એનું મૃત્યુ થઈ જતું પણ પછી ગવર્મેન્ટ પોલિસીઝ અથવા તો સરકાર સરકારી સંસ્થાઓ દ્વારા બિન સરકારી સંસ્થાઓ દ્વારા આવા કાર્યક્રમો અંતર્ગત લોકોની અંદર જાગૃતિઓ લાવવામાં આવી જેના કારણે શું થયું તો કે જેના કારણે ધીમે 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 લોકો મેડિકલ ફેસિલિટીઝનો ઉપયોગ કરતા થયા પ્રાજનનિક સ્વાસ્થ્ય સંદર્ભે એની અંદર જાગૃતતા આવી એના માટે સિરિયસ બન્યા થોડા પરિણામ સ્વરૂપે શું થયું તો કે ભાઈ થોડાક સમયમાં આપણા દેશનો જે માતાનો મૃત્યુદર જે બાળકનો મૃત્યુદર હતો એની અંદર ખૂબ ઘટાડો આવ્યો મતલબ ઇન્ફેક્ટ મોટાલિટી રેટ જ્યારે બાળકનો જન્મ થાય પછી બાળકનું મૃત્યુ તાત્કાલિક થઈ જતું હોય ને તો એને ઇન્ફેક્ટ મોટાલિટી રેટ કહેવાય અને જે જન્મ આપતી માતાનું મૃત્યુ થઈ જાય ને એના દરને મેટરનલ મોર્ટાલિટી રેટ તરીકે ઓળખવામાં આવે આગળ આપણે એના વિશે ચર્ચા કરીશું ચેપ્ટરની શરૂઆત કરીશું ત્યારે અત્યારે તો હું તમને ઓવરઓલ માહિતી આપું છું તો એની અંદર ખૂબ સુધારો આવ્યો એની અંદર ખૂબ ઘટાડો આવ્યો કે ભાઈ પછી મેડિકલ ફેસિલિટીઝ અવેલેબલ થવાના પરિણામ સ્વરૂપે બહુ ઓછી માતાના મૃત્યુ થતાં હતાં બહુ ઓછા બાળકના મૃત્યુ થતાં હતાં હવે ધીમે ધીમે આવું થવાનું શરૂ થયું ને એના પરિણામ સ્વરૂપે બીજી સમસ્યાઓ છે એ ધીમે ધીમે અસ્તિત્વમાં આવવાની શરૂ થઈ હવામાનો મેટર્નિટી મોટાલિટી રેટ ઘટી ગયો ઇન્ફેક્ટ મોટાલિટી રેટ ઘટી ગયો એના કારણે ધીમે ધીમે આપણા દેશની અંદર બીજી એક સમસ્યાએ જન્મ લીધો જેને આપણે કહીએ છીએ વસ્તી વૃદ્ધિ તો વસ્તી વૃદ્ધિની સમસ્યા છે એ ધીમે ધીમે અસ્તિત્વમાં આવી હવામાનો વસ્તી વૃદ્ધિની સમસ્યા અસ્તિત્વમાં આવી તો એના માટે પણ પ્રાજનનિક સ્વાસ્થ્ય સંદર્ભની વિવિધ પોલિસીઓ છે એ તૈયાર કરવામાં આવી જેમાંની એક એવી પોલિસી કે જેની વિશ્વ લેવલે નોંધ લેવામાં આવી એવી આપણે વાત કરીએ તો ભારતે વિશ્વ સ્તરે પ્રથમ એવો દેશ ભારત છે એ ઓગણીસો ને નાઇન્ટીન ફિફ્ટી વનમાં ઓગણીસો ને એકાવનની અંદર એવો એક કાર્યક્રમ જેને કુટુંબ નિયોજન તરીકે જો અહીંયા એક મેં ફોટોગ્રાફ પણ એને સંદર્ભનો રાખ્યો છે તો એ જે કુટુંબ નિયોજન યોજના તૈયાર કરવામાં આવી ભારતની અંદર જેને અંતર્ગત એવી પોલિસી તૈયાર કરવામાં આવી કે ભાઈ પરિવારની અંદર વધારે વધારે બે બાળકો હોવા જોઈએ જેના જેનાથી શું થશે જેનાથી માતા પિતા છે બાળકોની યોગ્ય સાર સંભાળ રાખી શકશે એના તમામ ખર્ચ ઉપાડી શકે નહીંતર કેવું થાય તો ભાઈ ચાર પાંચ દસ બાળકો છે તો માતા પિતા છે બધા બાળકોનું સરખું પોષણ કરી શકતા નથી બરાબર કેમ કે આવકના સ્ત્રોત મર્યાદિત છે તો બધાને યોગ્ય ફેસિલિટી આપી નથી શકતા એજ્યુકેશન છે એ આપી નથી શકતા યોગ્ય સાર સંભાળ નથી રાખી શકતા જેના પરિણામ સ્વરૂપે મુશ્કેલીઓ છે એ સર્જાતી હતી તો હવે એ મુશ્કેલીઓને કવર કરવી હોય તો શું કરવું પડે તો કે ભાઈ લોકોની અંદર જાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા કે ભાઈ લગ્નગ્રંથિથી જોડાયેલ દંપતીએ વધારે વધારે બે બાળક જેને હમ દો હમારે દો એવું નામ છે એ આપવામાં આવ્યું હતું ભાઈ એનો ખૂબ જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો જેના પરિણામ સ્વરૂપે વસ્તી વૃદ્ધિની અંદર હજી આપણે અહીંયા એક સમસ્યા છે જ છતાં પણ એની અંદર આપણે કંટ્રોલ લેવાની અંદર ઘણા બધા સફળ થયા પછી હાલના સમય માટે એ જે કુટુંબ નિયોજન યોજના શરૂ કરવામાં આવી હતી ઓગણીસો એકાવનમાં હાલના સમયે હજી એ રનિંગ છે પણ અત્યારે એને બીજા એક નામથી ઓળખવામાં આવે છે એને સી એચ આર એને સી એચ આર સોરી સી આર એચ ઓ ચાઇલ્ડ એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ તરીકે ચાઇલ્ડ એન્ડ સી એચ આર ઇમ્પોર્ટન્ટ હો ભાઈ યાદ રાખજો ચાઇલ્ડ એન્ડ આઈ એમપી ચાઇલ્ડ એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ આગળ એના વિશે વાત કરીશ પણ હાલના સમયમાં આ જે કુટુંબ નિયોજન યોજના હતી એના નિયમોમાં સુધારા કરીને તેની અંદર ઘણા બધા ફેરફારો કરી અને એક નવા નામથી અત્યારે પણ એ કાર્યક્રમ છે એ સતત ચાલુ છે જેને આપણે ચાઇલ્ડ એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ તરીકે ઓળખીએ છીએ તો આ બધા કાર્યક્રમો વિવિધ આ કાર્યક્રમોનો પ્રચાર આ કાર્યમો સંદર્ભ આ કાર્યક્રમો સંદર્ભ જે જાતીય શિક્ષણ છે એની અંદર વધારો આ કાર્યક્રમ અંતર્ગત મનો બાળકો છે એ જે જ્યારે કિશોરા અવસ્થામાં હોય કે જ્યારે એ યુવા અવસ્થામાં પ્રારંભ કરવાના હોય ત્યારે એની અંદર જાતીય શિક્ષણને લઈને જે એને એને કુતૂહલ હોય જે એની અંદર જે પ્રશ્નો હોય એના શરીરની અંદર જે ફેરફારો થતા હોય એના સંદર્ભની જે એના એની એને ગેરસમજો હોય ગેરમાન્યતાઓ હોય એ ગેર ગેરમાન્યતાઓથી એને હટાવવા માટે તો ભાઈ સ્કૂલની અંદર સેક્સ એજ્યુકેશન છે એ જાતીય શિક્ષણ છે એ એજ્યુકેશનના સિલેબસની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું જેમ કે આપણે અત્યારે ભણીએ છીએ એ એનો એક ભાગ જ છે આ ચેપ્ટરને ઇન્ટેન્શનલી જાણી જોઈ અને ઇન્ટેન્શનલી આ બંને ચેપ્ટર માનવ પ્રજ્ઞાન અને પ્રાજનનિક સ્વાસ્થ્ય બંનેને ઇન્ટેન્શનલી ધોરણ સિલેબસ સિલેબસની અંદર નાખવામાં આવેલ છે કે જેથી કરીને બાળકોની અંદર જાતીય શિક્ષણમાં વધારો થાય પ્રાજનનિક જે સ્વાસ્થ્ય છે એ પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર સુધારો આવે તો આ બધા કાર્યક્રમો અંતર્ગત આ બધી બાબતોને આવરી અને પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર સુધારો લાવવાના પ્રયત્નો છે એ કરવામાં આવે છે હવે આ તો આપણે જે બેઝિક માહિતીઓ જે આપણે આગળ ભણવાના છીએ એના સંદર્ભ મેં તમને વાત કરી હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો મેં તમને પહેલાં જ કીધું કે આ ચેપ્ટરની અંદર મોટે ભાગે આપણે એનસીઆરટીની અંદર જ રહેવાના છીએ અને ક્વેશ્ચન પણ આ ચેપ્ટરમાંથી એનસીઆરટીની અંદરથી જ પૂછાય છે તો આપણે એનસીઆરટીની એક એક લીટી એક એક મુદ્દાને આપણે વ્યવસ્થિત રીતે સમજવાના છીએ ચાલો આગળ વાત કરીએ લેક્ચરની શરૂઆત કરીએ અને સમજીએ કે ભાઈ ખરેખર પ્રાજનનિક સ્વાસ્થ્ય આ જે શબ્દ છે એનો અર્થ શું થાય છે તો જુઓ પ્રાજનનિક સ્વાસ્થ શબ્દ દ્વારા આપણે શું સમજી શકીએ છીએ એનો અર્થ શું કરીએ છીએ આપણે તો પ્રાજનનિક સ્વાસ્થ્ય શબ્દ પ્રાજનનિક અંગો અને તેના સામાન્ય કાર્ય સાથે સંકળાયેલો છે ઉદાહરણ તરીકે પ્રાજનનિક અંગો એટલે नर પ્રાણીના શરીરમાં નર પ્રજનન તંત્રની રચના કરતા તમામ અંગો પ્રાજનનિક અંગો માતૃપ્રાણીની અંદર પ્રજનન તંત્રની રચના કરતા તમામ અંગો એને પણ આપણે પ્રાજનનિક અંગો તરીકે ઓળખીએ તો એ અંગો એ અંગોનું સામાન્ય કાર્ય પ્રાજનનિક તંત્રનું સામાન્ય કાર્ય એને આપણે શેની અંદર સમાવીએ છીએ તો ભાઈ એને જ આપણે પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર સમાવીએ છીએ પણ આ જ્યારે ટૂંકા અર્થમાં તમે વાત કરતા હોય પ્રાજનનિક સ્વાસ્થ્યની તમે ટૂંકા અર્થમાં વાત કરતા હોય ત્યારે એની અંદર માત્ર પ્રજનન અંગોની સ્વસ્થતા અથવા તો પ્રજનન અંગોના સામાન્ય કાર્યનો સમાવેશ થાય પણ આ જ શબ્દને તમે થોડાક બ્રોડ પરસ્પેક્ટિવમાં લ્યો મતલબ મોટા વિશાળ અર્થની અંદર લ્યો ત્યારે આનો મિનિંગ છે એ પ્રાજનનિક સ્વાસ્થ્યનો આખો બદલાઈ જશે કઈ રીતે બદલાઈ જશે ચાલો એની વાત કરીએ કે જો કે આ શબ્દ વિશાળ ક્ષેત્ર ધરાવે છે મેં કીધું જ્યારે આપણે એની વિશાળ અર્થમાં વાત કરીએ ત્યારે અને તેમાં પ્રજનનના ભાવાત્મક સામાજિક પાસાઓનો પણ સમાવેશ કરવામાં છે માત્ર પ્રજનન અંગોની સ્વસ્થતા એનો જ સમાવેશ નથી કરવામાં આવતો ટૂંકા અર્થમાં વાત કરીએ તો માત્ર એનો જ સમાવેશ થાય પણ આપણે અહીંયા એને વિશાળ અર્થમાં જોવાનું છે જ્યારે તમે એને વિશાળ બ્રોડ પ્રાસ્પેક્ટિવથી જુઓ વિશાળ અર્થમાં જુઓ ત્યારે એની અંદર ભાવાત્મક પાસાનો સમાવેશ થશે સામાજિક પાસાનો સમાવેશ થશે ભાવાત્મક પાસું એટલે શું સામાજિક પાસું એટલે શું તો વ્યક્તિ લેવલે જ્યારે પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર સુધારો આવે ત્યારે સમાજ લેવલે ઓટોમેટિક પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર સુધારો આવશે ને કોઈ એક સમાજ સ્વસ્થ ક્યારે બને તો એ સમાજનો દરેક વ્યક્તિ સ્વસ્થ બનશે ત્યારે એ સમાજ સ્વસ્થ બને મતલબ પ્રાજનનિક સ્વાસ્થ્યનું સામાજિક પાસું પણ છે ભાવાત્મક પાસું પ્રાજનનિક સ્વાસ્થ્યની વ્યક્તિના ભાવો પર પણ ખૂબ જ અસર છે મોટી અસર છે આગળ વાત કરીશું હજી એના સંદર્ભે આપણે જો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુ એચ ઓ શું કહે છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જેને ડબલ્યુએચઓ તરીકે ઓળખીએ છીએ આપણે એના મત પ્રમાણે અથવા તો એના મુજબ પ્રાજનનિક સ્વાસ્થ્યનો અર્થ પ્રજનનના બધા જ પાસાઓ પ્રજનનના બધા જ પાસાઓ એટલે પ્રજનન તંત્રના ન તમામ પ્રજનન અંગો માતૃપ્રજનન તંત્રના તમામ માતૃ પ્રજનન અંગો એને તો આવરવાના જ છે એ બધાનું સુખ સુખકારી કાર્ય અથવા તો એ સ્વસ્થ હોવા એ તો છે જ એ સિવાય એની અંદર શું શું આવશે તો વ્યક્તિના શારીરિક ભાવાત્મક વર્તનાત્મક સામાજિક આ બધા જ સ્વાસ્થ્યનો સમાવેશ છે ને એ પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર કરવામાં આવે છે ફરી વખત કહું છું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન શું કહે છે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મત મુજબ પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે માત્ર વ્યક્તિના પ્રાજનન પ્રજનન અંગોનું સ્વાસ્થ્ય સારું હોવું એવું નથી પણ પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર શારીરિક ભાવાત્મક વર્તનાત્મક સામાજિક તમામ સ્વાસ્થ્યનો સમાવેશ થાય છે કઈ રીતે માનો વ્યક્તિનું પ્રાજનનિક સ્વાસ્થ્ય એના શારીરિક સ્વાસ્થ્યને અસર કરશે ઉદાહરણ તરીકે માનો કોઈ એક વ્યક્તિના પ્રજનન તંત્રના કોઈ એક અંગની અંદર ખામી છે તો એ ઓટોમેટિકલી એની એની શારીરિક સ્વસ્થતાને અસર કરવાની છે તો મતલબ પ્રજનનિક સ્વાસ્થ્યનું એક પાસું શારીરિક સ્વાસ્થ્ય પણ થઈ ગયું માનો ભાવાત્મક સ્વાસ્થ્યની વાત કરીએ તો ઉપર મેં તમને ભાવાત્મક સ્વાસ્થ્યની વાત કરી વર્તનાત્મક સ્વાસ્થ્યની વાત કરીએ તો ઓટોમેટિકલી જ્યારે કોઈ એક વ્યક્તિ પ્રાજ વ્યક્તિની જે પ્રાજનનિક સ્વાસ્થ્ય છે એની ડિસ્ટર્બ હોય ત્યારે એના વર્તનની અંદર તમને ફેરફાર જોવા મળે એની એ સો ટકા એની સાયકોલોજીકલ ઇફેક્ટ હોય એના વર્તન ઉપર એની એ સો ટકા ઇફેક્ટ છે એ તમને જોવા મળે મતલબ એ વર્તનાત્મક ફેરફાર પણ દર્શાવે છે અથવા તો એની અંદર વર્તનાત્મક સ્વાસ્થ્યનો સમાવેશ પણ કરી શકાય વાત કરીએ સામાજિક સ્વાસ્થ્યની તો મેં પહેલાં જ કીધું વ્યક્તિગત લેવલે જ્યારે સ્વાસ્થ્યમાં સુધારણા આવે એટલે ઓટોમેટિકલી સમાજ લેવલે સ્વાસ્થ્યમાં સુધારણા આવે છે તો આ તમામ પાસાઓને પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર આવરી લેવામાં આવે છે પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે ટૂંકો અર્થ નથી લેવાનો કે માત્ર પ્રજનન અંગોના કાર્યની સ્વસ્થતા નહીં પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે શારીરિક ભાવાત્મક વર્તનાત્મક અને સામાજિક આ તમામ પ્રકારના સ્વાસ્થ્યને આવરી લેવાના છે પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર કેમ કે પ્રાજનનિક સ્વાસ્થ્યના આ પણ તમામ પાસાઓ છે આગળ વધીએ તો પ્રાજનનિક સ્વાસ્થ્યની જાળવણી જરૂરી છે અને તેને હાંસેલ કરવા અથવા તો પ્રાજનનિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા કઈ કઈ પદ્ધતિ વપરાય છે ચાલો તે જાણીએ તો આગળ એનસીઆરટી આપણને એ બાબત વિશે વાત કરે છે તો આગળ એ બાબતો સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ પ્રાજનનિક સ્વાસ્થ્યની જાળવણી તો જરૂરી છે પણ એ જાળવણી પ્રાપ્ત કરવા માટે અથવા તો પ્રાજનનિક સ્વાસ્થ્ય હાંસલ કરવા માટે કેવી કેવી પદ્ધતિઓ વપરાય છે ચલો જોઈએ આગળ વધીએ લેક્ચરની અંદર તો શું કીધું છે જુઓ પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન એટલે પહેલાં આપણે કઈ બાબત પર વાત કરીએ તો જે આયોજન જે વ્યૂહાત્મક આયોજન એવી યોજનાઓ તૈયાર કરવામાં આવી કે જે પ્રાજનનિક સ્વાસ્થ્યને અસર કરે છે એની સુધારણા માટે જવાબદાર હોય અથવા તો એ કાર્યક્રમો દ્વારા પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર સુધારણાઓ કરી શકાય છે એના સંદર્ભ વાત કરીએ તો શું કીધું છે જુઓ કે ભારત દુનિયાનો પ્રથમ દેશ છે જેણે રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાજનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓને કાર્યક્રમોની શરૂઆત કરી પહેલો જ પ્રશ્ન અહીંયા બને છે કે ભાઈ નીચેનામાંથી કયો દેશ છે જેણે પ્રાજનિક સ્વાસ્થ્ય સુધારણા માટે વિશ્વ સ્તરે પ્રથમ વખત કાર્યક્રમો શરૂ કર્યા તો આપણને ખબર હોય કે આપણે પોતે આપણો દેશ જે છે એણે પ્રથમ વખત આવું કરેલું છે વિશ્વમાં એક પણ દેશ એવો નહોતો જેને રાષ્ટ્રીય સ્તરે આવા કાર્યક્રમની શરૂઆત કરી હતી આપણો દેશ પ્રથમ દેશ હતો અને ક્યારે શરૂઆત કરી હતી અને એ કાર્યક્રમ કયો હતો ઇમ્પોર્ટન્ટ બાબત બંને તો જુઓ આ કાર્યક્રમને નામ શું આપવામાં આવ્યું હતું કુટુંબ નિયોજન યોજના હમણાં આગળ હું તમને વાત કરતો હતો ને ચેપ્ટરની શરૂઆતમાં એ જ ફરી પાછો અહીંયા આવ્યું છે જો એ યોજનાને કહેતા હતા કુટુંબ નિયોજન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ઓગણીસો ને એકાવનની અંદર એ બંને બાબતો પણ આઈ એમ પી એકાવનની અંદર પ્રાજનનિક સ્વાસ્થ્યની સુધારણા માટે ભારતે પ્રથમ વખત વિશ્વસ્તરે કઈ કયો કાર્યક્રમ છે એ શરૂ કર્યો હતો અને કઈ સાલમાં તો મને ખબર હોવી જોઈએ કુટુંબ નિયોજન યોજના અને ઓગણીસો ને એકાવનમાં શરૂ કરવામાં આવ્યું હતું એનાથી આગળ વધીએ અને તેનું છેલ્લા કેટલાક દાયકાઓથી મૂલ્યાંકન પણ કરવામાં આવે છે એટલે છેલ્લા દસ પંદર વર્ષ અથવા તો છેલ્લા દસ વીસ ત્રીસ વર્ષની આપણે વાત કરીએ તો છેલ્લા અમુક દાયકાઓથી એનું મૂલ્યાંકન પર કરવામાં આવે છે એના નિયમોમાં સુધારણા કરવામાં આવી જેમ જેમ જરૂરિયાતો લાગતી ગઈ એમ એની અંદર ફેરફારો કરવામાં આવ્યા અને હાલના સમયે હાલના સમયે પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રને આવરી અને હાલમાં એ જે કુટુંબ નિયોજન યોજના હતી ને એ પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળના નામથી પ્રચલિત છે અત્યારે એ જ કાર્યક્રમનું એક બીજું નામ છે જેને આરસીએચ સી રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ તરીકે ઓળખવામાં આવે છે ઉપર આપણે શરૂઆતમાં વાત કરી હતી ને આર સી એચ કદાચ મેં ત્યાં તમને જુદું નામ આપ્યું હતું સીએચઆર એવું નામ કીધું હતું બરાબર ચાઇલ્ડ સોરી સીઆરએચ એવું નામ કીધું હતું ચાઇલ્ડ એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ પણ એવું નહીં રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ આર સી એચ આર સી એચનું પૂરું નામ જણાવો આઈએમપી જો અહીંયા ઘડીએ ઘડીએ હું જુદી જુદી જગ્યાએ આઈએમપી લખું છું જેટલી જગ્યાએ લખું છું ને દરેક એક પ્રશ્ન હશે મેં તમને શરૂઆતમાં જ કીધું કે આ ચેપ્ટરમાંથી એનસીઆરટીમાંથી જ પ્રશ્ન પૂછાય છે તો એન સીઆરટીની એક પણ લીટી કે જે આપણા માટે એક પ્રશ્ન બને છે આપણે એને બાકી નથી રહેવા દેવાની આપણે એક એક લીટીને નીચે અંડરલાઈન કરીને જોતા જઈએ છીએ આ પીડીએફમાં લખેલ દરેક પોઈન્ટ છે એનસીઆરટીનો જ બેઠે બેઠો પોઈન્ટ છે અને આપણે એને જ બેઠા બેઠા સમજવાના છીએ આપણે એક પણ પોઈન્ટ એનો બાકી રહેવા દેવો નથી ચાલો તો આપણને એમ પૂછવામાં આવે કે ભાઈ જે ઓગણીસો એકાવનમાં શરૂ કરવામાં આવેલ કુટુંબ નિયોજન યોજના હાલ કયા નામથી પ્રચલિત છે અથવા તો કયા નામથી કાર્યરત છે તો હાલ એ આર સી એચ રીપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થના નામથી પ્રચલિત છે અને કાર્ય કરે છે આગળ વધીએ આ કાર્યક્રમ અંતર્ગત શું શું કરવામાં આવે છે તો આ કાર્યક્રમ અંતર્ગત પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવામાં આવે છે શરૂઆતમાં હું તમને વાત કરતો હતો બીજું અને પ્રાજનનિક સ્વાસ્થ્ય સમાજ સોરી પ્રાજનનિક રીતે સ્વસ્થ સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે ઉદાહરણ તરીકે ગવર્મેન્ટની આ જ યોજના અંતર્ગત દરેકે દરેક ગામડાની અંદર આપણે વાત કરીએ તો પ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ તૈયાર કરવામાં આવ્યા છે કે જેથી કરીને કોઈને કોઈપણ પ્રકારની ડિલિવરી સંદર્ભની કે કોઈને એ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારનું કોમ્પ્લિકેશન થતું હોય તેને યોગ્ય સારવાર મળી રહી દરેકે દરેક બાળકનો જન્મ છે એ હોસ્પિટલની અંદર થાય યોગ્ય એક્સપર્ટ જે યોગ્ય નિષ્ણાતો હોય એના એની અંડરમાં થાય કે જેથી કરીને બાળકને કે માતાને નુકસાન રહેવાના અથવા તો નુકસાન થવાના કોઈ ચાન્સીસ ન રહે તો આ બધી સુવિધાઓ પૂરી પાડવી લોકોને પ્રોત્સાહિત કરવા કે ભાઈ આ બાબતોને અનુસરવી જોઈએ આનાથી ફાયદો છે આનાથી નુકસાન થતું નથી બીજું કે આપણા દેશમાં આ બાબતને થોડીક સિક્રેટ ગણવામાં આવે છે તો નોર્મલી આ બાબત પર ખુલીને કોઈ વાત કરતું નથી જેના કારણે લોકો સુધી આ બાબતનું યોગ્ય નોલેજ જે પહોંચવું જોઈએ એ પહોંચ્યું નથી અથવા પહોંચતું નથી એટલે લોકોના મગજની અંદર ઘણી બધી ગેરમાન્યતાઓ આના નોલેજ સંદર્ભે હોય છે તો એ ગેરમાન્યતાઓને દૂર કરવી આ બધા જ કાર્યો છે એ આ કાર્યક્રમ અંતર્ગત લોકો સુધી પહોંચાડવામાં આવતા હોય અને આ કાર્યક્રમનો હેતુ જ એ છે કે ભાઈ લોકોને એક તો પ્રાજનનિક સ્વસ્થ સમાજ તૈયાર કરવો લોકોને એ બાબતની સુવિધાઓ વિશે અવેર કરવા એને પ્રોત્સાહિત કરવા તો આ બધા કાર્યો સંદર્ભ આ કાર્યક્રમ છે એ કાર્ય કરતા હોય છે હવે લોકોની અંદર માનો પ્રોત્સાહનની વાત કરીએ કે લોકોની અંદર અવેરનેસ લોકોને અવેર કરવાની વાત કરીએ આ કાર્યક્રમ અંતર્ગત તો કઈ રીતે કરવામાં આવે છે તો ભાઈ વિવિધ પ્રકારના દ્રશ્ય અને શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે જેમ કે ટીવીની અંદર તમે જુઓ તો ટીવીની અંદર ઘણા બધા ચેનલ પર ખાસ કરીને ગવર્મેન્ટ ચેનલો જેટલી છે એના પર પ્રાઇવેટ ચેનલો પર પણ ઘણી વખત પણ ફ્રિકવન્સીની વાત કરીએ તો ગવર્મેન્ટ ચેનલ પર વધારે આ સંદર્ભની એડવર્ટાઇઝમેન્ટ છે એ આવતી હોય બરાબર કઈ રીતે તો ભાઈ ઉદાહરણ તરીકે આપણે એક શું એક એડવર્ટાઈઝની વાત કરીએ તો ભાઈ નોર્મલી બાળકનો જન્મ છે એ હોસ્પિટલની અંદર સારી રીતે થઈ શકે છે પછી બાળકના જન્મ બાદ એ બાળકને છ મહિના સુધી માતાનું દૂધ જ માત્ર પાવું જોઈએ યોગ્ય રીતે બાળકને રસીકરણ કરવું જોઈએ વેક્સિનેશન કરવું જોઈએ આ બધા આ સંદર્ભની વિવિધ એડવર્ટાઇઝમેન્ટ છે એ ઘણી બધી ટીવીની અંદર આવતી હોય એ બધા દ્રશ્ય સાધનો થઈ ગયા શ્રાવ્ય સાધનોની વાત કરીએ તો રેડિયોની અંદર અથવા તો એવા છે કંઈ શ્રાવ્ય એફએમની છે એની અંદર આ પ્રકારની એડવર્ટાઈઝમેન્ટો કરવામાં આવતી હોય લોકો સુધી યોગ્ય માહિતીઓ પહોંચી શકે બીજું છાપાની વાત કરીએ તો છાપકામ કે પ્રચાર પ્રસાર માધ્યમોની મદદથી સરકારી અને બિન સરકારી સંસ્થા બિન સરકારી સંસ્થા માટે ઘણી વખત શબ્દ વાપરવામાં આવશે એનજીઓસ એનજીઓનું પૂરું એમ નામ થાય નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ એનજીઓસ તો બિનસરકારી સંસ્થાઓ એનજીઓસ હોય સરકારી સંસ્થાઓ આ બધા આવા વિવિધ ઉપકરણો દૃશ્ય શ્રાવ્ય સાધનો હોય છાપકામ કે પ્રચાર પ્રસારના માધ્યમો હોય એની મદદ વડે આ સંસ્થાઓ સરકારી અને બિન સરકારી સંસ્થાઓ લોકોમાં પ્રજનન સંદર્ભના સંબંધિત વિવિધ પાસાઓની જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ લોકોની અંદર જે કાંઈ ગેરમાન્યતાઓ હોય એને દૂર કરવી અને યોગ્ય માહિતી લોકો સુધી પહોંચાડવી લોકોને આ બાબતે અવેર કરવા કે જેથી કરીને પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર સુધારો આવે લોકોને બીજું ઉપરયુક્ત માહિતીને પ્રસાર કરવામાં માત્ર દ્રશ્યશ્રાવ્ય સાધનો નહીં પણ માતા પિતા અન્ય નજીકના સગા સંબંધીઓ અને શિક્ષકો અને મિત્રો આનો પણ અગત્યનો ભાગ હોય છે હવે એક એક વચ્ચે વાત લઈ લઈએ ચલો કે ભાઈ એક ઉંમર પછી જ્યારે કોઈ એક વ્યક્તિને આવા જાતીય શિક્ષણની જરૂર છે તો એના માટે નોર્મલ સૌથી સારો સોર્સ કોણ તો ભાઈ એનો ફ્રેન્ડ એનો મિત્ર હોય એની પાસે એ આ બધી બાબતોને ડિસ્કસ કરી અને એજ્યુકેશન છે એ પ્રાપ્ત કરતા હોય પણ એની પાસે જે એજ્યુકેશન છે અથવા તો એની પાસે જે માહિતી છે એ માહિતી કોઈ એવા વેલિડ સોર્સ પાસેથી આવેલી છે કે નહીં એની કોઈ ખાતરી નથી એની પાસે જે માહિતી છે એ સાચી છે કે નહીં એની કોઈ ખાતરી નથી તો ઘણી વખત આ બધી બાબતોના કારણે ગેરમાન્યતાઓ છે એ લોકોના મગજની અંદર આ આ આ જ્ઞાન સંદર્ભે ફિટ થઈ જતી હોય અને એના કારણે પ્રાજનનિક સ્વાસ્થ્યને ખૂબ જ અસર છે એ થતી હોય જેથી કરીને તો આ બધા જ પ્રકારના દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે એનો ઉપયોગ કરવામાં આવે બીજું માતા પિતા દ્વારા આ બાબતે બાળકોને જાગૃત કરવામાં આવે નજીકના સગા સંબંધીઓ દ્વારા શિક્ષક મિત્રો દ્વારા તો અત્યારે આ આપણે ચેપ્ટર ભણીએ છીએ એ એના એક એજ્યુકેશનના ભાગ સ્વરૂપે જ ભણીએ છીએ કે ભાઈ અમારા લોકોની ફરજમાં આવે છે કે ભાઈ બાળકોની અંદર આ શિક્ષણ બાબતે જાગૃતિ લાવવી જોઈએ એના મગજની અંદર જે ખોટી માન્યતાઓ અથવા તો ગેરમાન્યતાઓ હોય એને દૂર કરવી જોઈએ એની અંદર આ બાબતે જાગૃતિ આવવી જોઈએ અવેર થવા જોઈએ એ લોકો ઓકે આગળ વાત કરીએ ચલો તો શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવાના દાખલ કરવામાં પ્રોત્સાહન આપવું જો શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવામાં પ્રોત્સાહન આપવું તો અત્યારે આપણે જે ભણીએ છીએ એ છેલ્લા બે લેક્ચરથી તો એ રિપ્રોડક્ટિવ બાયોલોજી જ છે જાતીય શિક્ષણ સંબંધાત ચેપ્ટરો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તો એ બધું આ કાર્યક્રમ અંતર્ગત છે જેથી યુવાનોને સાચી માહિતી મળે અને બાળકો જાતીય સંબંધિત વિવિધ પાસાઓ ઉપર ફેલાયેલી ગેરમાન્યતાઓ અને અંધવિશ્વાસ અહીંયા ઉપર વિશ્વાસ નહીં અંધવિશ્વાસ આવશો અંધવિશ્વાસ કરે તેમનો જાતીય સંબંધિત ખોટી ધારણાઓથી છુટકારો મેળવી શકે આ બધી બાબતો થઈ શકે એટલા માટે આવા કાર્યક્રમો છે એ અસ્તિત્વમાં લાવવામાં આવતા હોય છે અને આ બધા જ પ્રકારના એજ્યુકેશન છે એ લોકોની અંદર ફેલાવવામાં આવતા હોય છે આગળ વધીએ લેક્ચરની અંદર અત્યારે આપણે જેટલા પોઈન્ટ ભણીએ છીએ બધા બેઠે બેઠા એનસીઆરટીના ભણીએ છીએ

જે લોકો ખાસ કરીને કિશોરાવસ્થાની વય જૂથના છે તેમને પ્રજનન સંબંધિત સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે બીજું શું કહે છે આપણને તો ભાઈ જો આ બધા જ પ્રકારનું એજ્યુકેશન આ બધા જ પ્રકારની જે યોગ્ય માહિતી છે યોગ્ય જ્ઞાન છે એ લોકો સુધી પહોંચે ને એમાંય ખાસ કરીને કઈ વય જૂથના લોકો સુધી તો ભાઈ જે કિશોરાવસ્થામાં છે કે જે ત્યાંથી હવે યુવા અવસ્થાની અંદર પહોંચવાના છે કે જ્યારે એના શરીરની અંદર ઘણા બધા જાતીય ફેરફારો શરૂ થવાના છે ત્યારે એની એની પાસે આ બધી બાબતો સંદર્ભનું જ્ઞાન ખરેખર હોવું જોઈએ જેનાથી શું થાય તો જેનાથી એ પ્રજનન સંબંધિત એક સ્વસ્થ જીવન તરફ દોરાય જો એના એના મગજની અંદર આ બધી બાબતો માટે ખોટી માન્યતાઓ હશે તો મતલબ એની પાસે આ બધી બાબતો માટે જાણકારી નહીં હોય અથવા તો જે જાણકારી હશે એ ખોટી હશે ખોટી માન્યતાઓ હશે તો એના માટે નુકસાનકારક બાબત થશે જેમ કે જાતીય જાતીય સંક્રમિત રોગો નુકસાનકારક છે લાઈક એડ્સની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે એક એવો જાતીય સંક્રમિત રોગ છે કે જે થઈ ગયા બાદ લોક માણસનું જીવન છે એ પૂરું થઈ જાય છે એની કોઈ દવા છે ને એ મટી શકતો નથી મતલબ માણસનું જીવન ત્યાં પૂરું થઈ જાય છે તો એવું ન થાય લોકો યોગ્ય માર્ગ તરફ દોરાય એટલા માટે આ બધા જ પ્રકારનું જ્ઞાન છે એ ખાસ કરીને કિશોરાવસ્થાના જે લોકો છે એના સુધી પહોંચવું અગત્યનું છે જરૂરી છે એના પછીના મુદ્દા પર જઈએ તો લોકોને ખાસ કરીને લોકોને ખાસ કરીને ખાસ કરીને કોની વાત કરીએ છીએ લોકોમાં ફળદ્રુપ યુગલ જેઓ લગ્ન જૂથના હોય તેમને પ્રાપ્ત જન્મ નિયંત્રણ વિકલ્પો ગર્ભવતી માતાની સંભાળ પ્રસવ બાદ બાળકની સંભાળ અથવા બાળક સાથે માતાની સંભાળ સ્તનપાન એનું મહત્ત્વ છોકરો છોકરીને સમાન તકો મળે વગેરે અંગેથી શિક્ષિત કરવાથી સ્વસ્થ પરિવારનું નિર્માણ થાય છે જે સ્વસ્થ સમાજના નિર્માણ સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે હવે અહીંયા એક બે બાબતો એવી આવી છે કે જેની ઉપર આપણે ચર્ચા નથી કરી જો અહીંયા શું કીધું છોકરા છોકરીને સમાન તકો મળે આ બાબતની એક જાગૃતિ છે એ આ કાર્યક્રમો અંતર્ગત લોકોમાં આપવામાં આવે છે આપણે બધા જાણતા હશું આપણે બધાએ સાંભળ્યું હશે ક્યાંક ને ક્યાંક વાંચ્યું હશે કે ભાઈ જૂના સમયની અંદર દીકરીઓને ગર્ભની અંદર જ કાં તો મારી નાખવામાં આવતી અથવા તો જન્મ બાદ એને દૂધ પીતી કરી નાખવામાં આવતી મતલબ પહેલાંના સમયમાં છોકરા છોકરીને સમાન તકો મળતી નહીં છોકરા તો ભાઈ એને સારી સારસંભાળ આપવામાં આવે બર્થ જાળવણી કરવામાં આવતી હોય પણ દીકરી તો ભાઈ એને એટલું મહત્ત્વ આપવામાં આવતું નહોતું પણ આ બધા જ કાર્યક્રમો અંતર્ગત લોકોની અંદર જાગૃતિ ફેલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે અત્યારે આપણે વાત કરીએ હાલના સમયે તો અત્યારે છોકરો છોકરીમાં કોઈ તફાવત નથી અહીંયા શારીરિક બળની કે આપણે એ કંઈ વાત નથી કરતા સામાજિક સ્વીકૃતિની વાત કરીએ છીએ તો સામાજિક સ્વીકૃતિ સંદર્ભે છોકરો છોકરીમાં કોઈ તફાવત નથી અત્યારે કોઈ એમ ન કહી શકે કે ભાઈ આ વસ્તુ આ છોકરો કરી શકે પણ છોકરી ન કરી શકે બધા જ દરેક વસ્તુ કરી શકે અત્યારે આર્મીની અંદર એ છોકરીઓ છે મતલબ એને સમાન તકો મળવાની શરૂ થઈ અને સમાન તકો એને મળવી જ જોઈએ તો એ એ લોકોની મેન્ટાલિટી કઈ રીતે બદલાણી તો ભાઈ જ્યારે એની અંદર આ બધી બાબતો સંદર્ભની જાગૃતતા આવશે અવેરનેસ આવે ત્યારે લોકોની મેન્ટાલિટી છે એ બદલાય અને આ પ્રકારની પરિસ્થિતિ છે એનું નિર્માણ થઈ શકે તો એ બધું આ જે કાર્યક્રમો છે અને આ બાબતે લોકોની અંદર જે જાગૃતિ લાવવાની છે એના એના હેતુથી જ થયેલું છે અથવા તો એના દ્વારા થયેલું છે બીજી એક અગત્યની વાત અહીંયા એ આવી છે કે બીજું પ્રસવ બાદ બાળક અને માતાની સંભાળ આ પણ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે તો બીજું ગામડાની અંદર જુઓ ને તો ગામડાની અંદર જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય એની અંદર આશા વર્કરો કરીને બહેનો હોય જે કોઈની ઘરે નાના બાળકનો જન્મ થાય પછી એને અમુક મહિનાઓ સુધી ગવર્મેન્ટ ફૂડ આપતું હોય કે ભાઈ બાળકને આ ફૂડ છે એ આપવું અથવા માતાએ આ ફૂડ છે એ ખાવું કે જેથી કરીને માતાના શરીરની તમામ પોષક દ્રવ્યોની જરૂરિયાત પૂરી થાય અને બાળકની પણ તમામ પોષક દ્રવ્યની જરૂરિયાતો પૂરી થાય તો એ બધી બાબતો સંદર્ભ લોકોની અંદર જાગૃતતા લાવવી કે જેથી કરીને સમાજના પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર સુધારણા આવે એ બધું આ કાર્યક્રમો અંતર્ગત પોસિબલ બને છે તો આ જેટલા પાસાઓની અહીંયા વાત કરી છે કે ભાઈ ગર્ભવતી માતાની સાર સંભાળ પછી પ્રસવની ક્રિયાવિધિ પ્રસવની ક્રિયા બાદ માતાની અને બાળકની સાર સંભાળ આ બધું આ આ પ્રાજનિક સ્વાસ્થ્યની અંદર આવરી લેવામાં આવે છે અને એને અંતર્ગત આ બધી બાબતો છે એનું ધ્યાન રાખવામાં આવતું હોય લોકોની અંદર એના સંદર્ભની જાગૃતિઓ છે એ લાવવામાં આવતી હોય છે ચલો આગળ વધીએ બીજું કઈ બાબત વિશે આપણે વાત કરવાની છે તો કે બીજું આપણે જોઈએ અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી થતી સમસ્યા સામાજિક દૂષણ જાતીય હિંસા જેવા તથા જાતીય સંબંધિત ગુનાઓની જાગૃતિ હવે અહીંયા થોડાક એકદમ પ્યોર ગુજરાતી વર્ડ હશે જાતીય સંબંધિત ગુના જેને આપણે બળાત્કાર અથવા તો રેપ તરીકે ઓળખાવીએ છીએ જાતીય હિંસા ઉદાહરણ તરીકે સ્ત્રીઓને ઘરમાં મારવામાં આવતી હોય અથવા તો એના પર ત્રાસ ગુજારવામાં આવતો હોય આ બધી બાબતો છે એનો સમાવેશ અહીંયા થશે તો એ બધી બાબતો સંદર્ભ જાગૃતિ કેળવવી લોકોને તે અંગે વિચારતા કરવા અને તેને રોકવા યોગ્ય પગલાં લેવા સક્ષમ કરવા જેથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય આ બધું આ કાર્યક્રમ અંતર્ગત પોસિબલ છે એ બનતું હોય અથવા તો આ બધું આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવતું હોય અથવા થતું હોય છે બરાબર તો આવી કંઈ તો આવી રીતે એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે આ બધા જ પ્રકારના કાર્યક્રમો છે એ કરવામાં આવતા હોય જેથી કરીને પ્રાજનનિક સ્વાસ્થ્યની જાળવણી છે એ થઈ શકે ઓકે તો આજના ચેપ્ટરની શરૂઆતનો આપણો પહેલો લેક્ચર છે એટલે પહેલાં લેક્ચરની અંદર આપણે માત્ર બેઝિક માહિતી વિશે આજે વાત કરી છે આ ચેપ્ટરની અંદર ઘણી બધી આવી અગત્યની બાબતો વિશે વાત કરવાના છીએ ચેપ્ટરની અંદર આપણે મોટે ભાગે NCERT ની અંદર જ રહેવાના છીએ બીજું આજે આપણે ગયા ચેપ્ટર આધારિત શરૂઆતમાં ની શરૂઆતમાં તમને હોમવર્ક આપ્યું નથી એટલે અહીંયા આપી દઈએ ચાલો ગયા લેક્ચરના આધારિત જે કે હોમવર્ક તમને આપવાનું છે તો આજે તમને ત્રણ ક્વેશ્ચન આપવાના છીએ તમારું ક્વેશ્ચન નંબર વન ગેસ્ટ્રુલા અવસ્થા ગેસ્ટ્રુલા અવસ્થા ની ખાસિયત પહેલી બાબત પહેલો ક્વેશ્ચન સેકન્ડ ક્વેશ્ચન છે તમારો ટેરેટોજન ટેરેટોજન એટલે શું એટલે શું એક એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ આપવાનું છે ત્રીજો પ્રશ્ન જે તમારો છે એ તમારે કહેવાનું છે એમનીઓ સિન્ટેસિસ સિન્ટેસિસ એ શું છે તો આજે હોમવર્કના તમારે ત્રણ ક્વેશ્ચન છે ત્રણે ત્રણ ક્વેશ્ચનના ફરજિયાત બધાએ આન્સર કરવાના છે તો બીજી વાત આજના લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરની બેઝિક માહિતીઓ વિશે વાત કરી છે ખૂબ જ ઘણી બધી અગત્યની બાબતો પર આજના આ આ ચેપ્ટરની અંદર આપણે વાત કરવાના છીએ તો ચેપ્ટરના દરેકે દરેક લેક્ચરને ધ્યાનથી જોજો સમજવાનો પ્રયત્ન કરજો દર વખતે કહું છું એમ ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો આપણે તમને ફરીથી સમજાવશું સમજાવવાનો પ્રયત્ન કરીશું પણ બધાએ ધ્યાનથી અને ખૂબ જ આપણે કહીએ ને ઓનેસ્ટીથી એવું નહીં કે કરવા ખાતર કામ કરવાનું છે થોડુંક ઓનેસ્ટીથી કામ કરીએ થોડીક જવાબદારીથી કામ કરીએ તો કામ સારું થાય તો બેસ્ટ ઓફ લક બધા વ્યવસ્થિત રીતે કામ કરજો આજનો લેક્ચર થોડોક આપણે નાનો રાખ્યો છે બરાબર પહેલો લેક્ચર છે એટલા માટે લક બેસ્ટ ઓફ